શાકભાજીના વેપારો માટે કલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાન લઈને ખાસ કરીને લોકડાઉનનું ચુસ્ત પાલન થાય સોશિયલ ડિસ્ટન્સનું જે હેતુ તેવા હેતુ સાથે રાપરના પ્રાંત અધિકારી કલ્પેશ કરોડિયા અને તાલુકા મામલતદાર એસજી પ્રજાપતિની સૂચનાથી નગરપાલિકા દ્વારા 240 જેટલા શાકભાજીનું વેપાર કરતા વેપારીઓની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી હાઈસ્કૂલ ખાતે અને નગરપાલિકાના વરંડામાં હાલ આ શાક માર્કેટનું સ્થળમાં આવ્યું છે. હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી હાઈસ્કૂલની સામે આવેલ શાક માર્કેટમાં પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે ટાઉન હોલ મધ્ય ચિઠ્ઠી પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. શહેરમાં કોઈ પણ જગ્યાએ શાકભાજીનું વેપાર કરતા વેપારી જણાશે તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ગણી કલેક્ટરના જાહેરનામાનો ભંગ ગણી પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જે નવી વ્યવસ્થા સરકારી હાઈસ્કૂલમાં કરવામાં આવી છે ત્યાં જ શાકભાજીના વેપારીઓ શાકભાજીનું વેચાણ કરે તેવી કડક અને કડક સૂચનાઓ આપવામાં આવી છે. પ્લોટ ફાળવણીના સમયે ઉપપ્રમુખ કટુભા સોડા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, નિકુલસિંહ વાઘેલા, પીએસઆઈ એચ એમ પટેલ, બળવંતભાઈ ઠક્કર, મુરજીભાઈ પરમાર, રામજી પીરાણા, મહેશ સુથાર, કિશોર ઠક્કર અને ચીફ ઓફિસર મેહુલ જોધપુરા સહિતના લોકો ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં માર્કેટનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરવામાં આવેલ જગ્યાએ જ વેપારીઓ શાકભાજીનું કામ કરે તેવી કડક સૂચના આપવામાં આવી છે. પોતાની જગ્યા લઈ લઈએ, બે દિવસ સુધી જો કોઈ નહીં આવે તો આ જગ્યા અમે ફાળવી દઈશું. બીજું, તમને સ્ટોલ ફાળવો પછી તમારે રોજના શાકભાજી વેચવા આવવાનું છે. જે નહીં આવે તો બાકીના વૈધા એમાંથી અમે અમારી રીતે નક્કી કરીને કે જો કરીને અમને જે યોગ્ય લાગશે પોલીસ તંત્રમાં જ્યારે ફાળવી દઈશું. એટલે આ કાયમી જગ્યા નથી. એક અને બીજો દિવસ ન આવ્યા એટલે તમારી જગ્યા ગઈ, આ બહુ સ્પષ્ટ ધ્યાનમાં રાખજો. અને આમાંય જેટલા અત્યારે ટોકન નથી લઈ ગયા એ સવાર સુધીમાં લઈ જાય, સવારે જો નહીં લઈ ગયા તો કાલથી એની જગ્યા ગઈ. અને આવતીકાલથી બજારમાં પોલીસ કોઈને પણ કાયમી જે 8-10 થી 12 દુકાનદારો છે એ સિવાય કોઈને બેસવા દેશે નહીં. જેટલા અગાઉના તમામ આપેલા પાસ છે તમામ હવેથી રદ થાય છે, તમામ પાસ રદ. આ જેટલા પાસ અત્યારે ટોકન છે એટલા લોકોએ ધંધો કરવાનો, બાકીના લોકોએ લોકડાઉનમાં સરકારશ્રીના નિયમો મુજબ ઘરમાં રહી અને આરામ કરવાનો. એવા છે અને શાક માર્કેટમાં આગળની લોબી છે 10-32 નંબર જેની પણ આવ્યા છે.